विद्यार्थी मित्रों, आज आपने धोरण 5 इंग्लिश भणीशू। तेमा आगळना पीरियड में आपणे लिटल स्टेप 1 2 3, पछी लिटल स्टेप 4 5 6, लिटल स्टेप 7 8 9, एटला सुधी आपणे भणी गया। हवे लिटल स्टेप 10 11 12 भणीशू। तेमा एक्टिविटी 1 एमां राइम्स छे। राइम्स मतलब पोएम, पोएम मतलब आपणे गुजराती में कविता कहेवाय, ए छे। पण ए भणीशू ए पहेला आपणे एना थोड़ा स्पेलिंग जोईशू अने समझीशू, एना उपरथी आपणने आ पोएमनी खबर पड़शे। तो केटलाक स्पेलिंग छे हुं तमने बताऊं। एमां टू स्नेप, टू स्नेप SNAP स्नेप એટલે કે ચપટી વગાડવી, ટુ સ્નેપ એટલે કે ચપટી વગાડવી, TOCLAP ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી, TOTAP ટુ ટેપ એટલે કે ટપલી મારવી, TOPUT ટુ પુટ એટલે કે મૂકવું, BOOK બુક એટલે પુસ્તક, INTU ઇન્ટુ એટલે કે ની અંદર, BAG બેગ એટલે કે દફતર કે થેલી, FINGERS ફિંગર્સ એટલે કે આંગળીઓ, TOHANG ટુ હેંગ એટલે કે લટકાવવું, ઓન એટલે ઉપર, PICTURE પિક્ચર એટલે ચિત્ર, વોલ WALL વોલ એટલે દીવાલ, FEET ફીટ એટલે પગ, ગો એટલે જાઓ, TOSTAND ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, NEAR નિયર એટલે કે ની પાસે, DOOR ડોર એટલે બારણું, UNDER અંડર એટલે નીચે, FAN ફેન એટલે પંખો, TORAISE ટુ રેસ એટલે ઊભું કરવું, HANDS હેન્ડ્સ એટલે હાથ। હવે જે આ સ્પેલિંગ શીખ્યા એ ઉપરથી આ પોએમ છે, જે પોએમ આપણે શીખીશું અને પોએમ સમજીશું, એમાં છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ। સ્નેપ એટલે ચપટી વગાડવી, ચપટી વગાડો, ટેપ એટલે કે પગ ઠોકો, પગથી લાત મારી એમ કે પગ ઠોકો, એન્ડ ક્લેપ એટલે તાળી પાડો। તો ચપટી વગાડો અને પગ ઠોકો અને તાળી પાડો, પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ એટલે પુટ યોર બુક, પુટ એટલે કે મૂકો, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, તમારું પુસ્તક ઇન્ટુ યોર બેગ તમારી બેગમાં, તમારી થેલીમાં મૂકો, પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ તમારું, યોર એટલે કે તમારું, નોટબુક તમારી નોટબુક તમારા બેગમાં મૂકો, સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ 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 એટલે કે સ્નેપ યોર ફિંગર એટલે કે તમારી આંગળીથી, સ્નેપ એટલે કે ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો તમારી આંગળીઓથી, સ્નેપ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળીઓથી ચપટી વગાડો, અને ચપટી વગાડો, ચપટી વગાડો, ચપટી વગાડો, પુટ ધ ચોક ઓન ધ ટેબલ, ચોક ટેબલ ઉપર મૂકો, હેંગ ધ પિક્ચર ઓન ધ વેલ, હેંગ એટલે કે લટકાવવું, આગળ આપણે બધા શબ્દો શીખ્યા એમાં હતું હેંગ એટલે કે લટકાવવું, પિક્ચર પિક્ચર લટકાવો ક્યાં, ઓન ધ વોલ એટલે કે દિવાલ ઉપર પિક્ચર કે ચિત્ર ટાંગો, લટકાવો, ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, ટેપ યોર ફીટ એટલે કે તમારો પગ, ટેપ કરો મતલબ ઠોકો,
पग ठोको, मतलब टैप टैप टैप। गो एंड स्टैंड नियर द डोर, जाओ अने उभा रहो, क्या? नियर द डोर, नियर द डोर એટલે કે દરવાજાની પાસે, જાઓ અને ઊભા રહો દરવાજાની પાસે। ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, જાઓ અને ઊભા રહો અંડર ધ ફેન, ફેનની નીચે, અંડર એટલે નીચે, ફેન એટલે પંખો, તો પંખાની નીચે। રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, રેઇઝ એટલે કે તમારા હાથ, યોર હેન્ડ, રેઇઝ એટલે કે ઊંચું કરવું, યોર હેન્ડ તમારા હાથ ઊંચા કરો, અને ક્લેપ 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 એટલે કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો। ફરીથી એકવાર સમજીએ, બુક યોર પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ, તમારી બુક, તમારી ચોપડી, તમારું પુસ્તક બેગની અંદર, તમારી બેગની અંદર મૂકો। પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ, તમારી નોટબુક તમારી બેગમાં મૂકો। સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ, તમારી આંગળી વડે સ્નેપ કરો, મતલબ ચપટી વગાડો ચપટી વગાડો ચપટી વગાડો। પુટ ધ ચોક ઓન ધ ટેબલ, ચોક ટેબલ ઉપર મૂકો। હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ, ચિત્ર દિવાલ ઉપર લટકાવો। ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ, ટેપ એટલે કે પગ ઠોકો, યોર ફીટ તમારો પગ ઠોકો, પગ ઠોકો પગ ઠોકો, મતલબ ટેપ ટેપ ટેપ। ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર, ઊભા થાવ મતલબ જાઓ, ઊભા રહો દરવાજાની પાસે, દરવાજાની પાસે જાઓ અને ઊભા રહો। ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, જાઓ ફેનની નીચે જાઓ અને ઊભા રહો। રેઇઝ યોર હેન્ડ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ, એટલે તમારા હાથ ઊંચા કરો અને ક્લેપ 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 એટલે કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો। બરાબર, એક એક્ટિવિટી ભણ્યા, ખબર પડી આ પોયમમાં? હા, હવે એક્ટિવિટી ટુ, એમાં છે ધ સ્કાય ઇઝ ફોલિંગ, એટલે કે આકાશ પડ્યું કે આકાશ પડી રહ્યું છે। હવે આ સમજીએ એ પહેલાં થોડા સ્પેલિંગ સમજીશું, એના ઉપરથી આપણને જલ્દી ખબર પડશે। સ્કાય S K Y, sky, sky એટલે કે આકાશ। ટુ ફોલ એટલે કે પડવું, ટુ ફોલ એટલે કે પડવું। ડિયર DEAR, ડિયર એટલે પ્રિય। LITTLE, લિટલ એટલે કે નાનું, લિટલ એટલે નાનું। CHICKEN, ચિકન એટલે કે મરઘીનું બચ્ચું। TOHOP, ટુ હોપ એટલે કે કૂદવું, કૂદકા મારવું। UNDER, અંડર એટલે કે નીચે, ની નીચે। BIG, બિગ એટલે મોટું। TREE, ટ્રી એટલે ઝાડ। LEAF, લીફ એટલે પાંદડું। FELL, ફોલ એટલે કે ભૂતકાળનું રૂપ છે। HEAD, હેડ એટલે કે માથું। DRY, ડ્રાય એટલે સૂકું। TOLAUGH, ટુ લાફ એટલે હસવું। ટુ સ્ટાર્ટ, TOSTART, સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું। ટુ રન, RUN, રન એટલે કે ભાગવું। મીટ એ મીટનું ભૂતકાળ છે। PIECE, પીસ એટલે ટુકડો। વિથઆઉટ, વિથ આઉટ WITHOUT, વિધાઉટ એટલે કે વગર, તેના વગર। ટુ સે એટલે કે બોલવું, WORD, વર્ડ એટલે શબ્દ। TOSHOW, ટુ સો એટલે કે દેખાડવું। TOASK, ટુ આસ્ક એટલે પૂછવું। LEAVES, લીવ્સ એ લીફનું, લીફ એટલે પાંદડું, પાંદડાનું બહુવચન છે, એક પાંદડું હોય તો એને લીફ કહેવાય અને વધારે હોય તો લીવ્સ, તો લીફનું બહુવચન લીવ્સ થાય એમ કે। હવે જે આપણે સ્પેલિંગો સમજ્યા એ ઉપરથી હવે આ વાર્તા છે એ સમજીશું। ધ સ્કાય ઇઝ ફોલિંગ,
એટલે સ્કાય એટલે આકાશ, ફોલિંગ એટલે કે પડી રહ્યું છે, તો આકાશ પડી રહ્યું છે મતલબ આકાશ નીચે પડે છે એના વિશેની વાત છે. હવે ચિત્ર ઉપરથી જ કદાચ ખબર પડે અમુક વસ્તુ તો જો, હવે પાઠ હું સમજાવીશ એ સમજજો તમે. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન, જે ચિકનની વાત કરી, કોલ ચિકન લિંકન. તો કહે છે એમ કે એકવાર એક ચિકન લિંકન, એક ચિકન લિંકન નામનું એમ કે એક નાનું બચ્ચું, એમ કે એક નાનું અમથું વાલું એવું બચ્ચું, મરઘીનું બચ્ચું એમ કે હતું. તો વન્સ ધેર વોઝ એટલે કે એક દિવસ, ડિયર લિટલ ચિકન એટલે કે ચિકન એટલે મરઘીનું બચ્ચું, ડિયર એટલે કે વાલું નાનકડું એક મરઘીનું બચ્ચું હતું, કોલ્ડ ચિકન લિંકન, અને તેને બધા ચિકન લિંકનના નામે ઓળખતા, એને ચિકન લિંકન એનું નામ હતું એમ કે. સી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી, એ એમ કે એ નાનું બચ્ચું હતું, એ એક દિવસ એમ કે એક મોટું ઝાડ હતું, એક ઝાડ હતું અંડર બિગ ટ્રી એટલે કે મોટું એક ઝાડ હતું, એના નીચે હોપિંગ એ ઝાડ નીચે હોપ એટલે કે કૂદકા કૂદાકૂદ કરી રહ્યું હતું. એ જે નાનું બચ્ચું હતું એ સી વોઝ હોપિંગ અબાઉટ અંડર અ બિગ ટ્રી, તે એક દિવસ એમ કે એ ઝાડ બિગ ટ્રી એટલે મોટું ઝાડ હતું એના નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું. વેન અ લીફ ફોલ રાઇટ ઓન હર હેડ, અને એટલામાં જ એમ કે એ જ વખતે જ્યારે બરાબર કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે એક મોટું પાંદડું એમ કે એક મોટું એમ કે એક પાંદડું હતું એ ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું, તો ઝાડ ઉપરથી જ પડે ને એમ કે, તો એ ઝાડ ઉપરથી એક મોટું પાંદડું બરાબર એના માથા પર, એના માથા પર પડ્યું. રાઇટ ઓન હર હેડ એટલે કે એના માથાની જમણી સાઈડ બાજુ માથા ઉપર પડ્યું એમ કે. ઓહ નો ઓહ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ, હવે એ શું કહે છે, ઓહ ના ઓહ ના આભ પડી રહ્યું છે. વાસ્તવમાં શું પડ્યું હતું, એક પાંદડું જ પડ્યું હતું, પણ એને શું લાગ્યું કે આકાશ પડી રહ્યું છે. હવે આટલા સુધી સમજ્યા કે એક મરઘીનું બચ્ચું નાનકડું એવું સરસ વાલું એવું નાનું એવું એક મરઘીનું બચ્ચું હતું, એનું નામ ચિકન લિંકન હતું, તે એક ઝાડ નીચે એક મોટું ઝાડ હતું એના નીચે રમી રહ્યું હતું, કૂદકા મારી રહ્યું હતું, કૂદાકૂદ કરી રહ્યું હતું. એ જ વખતે એ ઝાડ ઉપરથી એમ કે એક પાંદડું એની માથાના ભાગમાં માથાના જમણા ભાગમાં એ પડ્યું એમ કે. ઓહ નો સ્કાય ઇઝ ફોલિંગ, અને બૂમો પડવા લાગ્યું કે ઓહ નો સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આભ પડી રહ્યું છે, આકાશ પડી રહ્યું છે. સેડ ચિકન લિંકન એન્ડ સ્ટાર્ટેડ ટુ રન, એવું બોલીને તરત જ ચિકન લિંકન જે મરઘીનું બચ્ચું હતું જે ચિકન લિંકન એ એવું બોલીને તરત દોડવા લાગ્યું. સ્ટાર્ટેડ ટુ રન એટલે તરત જ એ દોડવા લાગ્યું. બાય એન્ડ બાય સી મેટ હેની પેની, હવે દોડતા દોડતા થોડી વાર પછી તેને હેની પેની, હેની પેની નામનું બીજું હતું એ મળ્યું એમ કે. હવે હેની પેની તો એને એ ચિકન લિંકરને દોડતા જોયું એટલે હેની પેની મળી. હવે હેની પેની દોડતા દોડતા જતા હતા તો એને હેની પેની મળી, તો વાય, હવે હેની પેની એને પ્રશ્ન પૂછે છે, વાર આર યુ રનિંગ ચિકન લિંકન, તો પૂછે છે શા માટે તું દોડી રહ્યું છે ચિકન લિંકન. ચિકન લિંકન દોડતું હતું જે મરઘીનું બચ્ચું ચિકન લિંકન, એના ઉપર એક પાંદડું પડ્યું હતું અને આપ પડ્યું કરીને દોડવા લાગ્યું હતું, તો દોડતા દોડતા વચ્ચે તરત જ એને રસ્તામાં પહેલાં હેની પેની મળી, તો હેની પેની એને દોડતા જુઓ છે એટલે કહે છે, વાય આર યુ રનિંગ ચિકન લિંકન, તું શા માટે દોડી રહ્યું છે ચિકન લિંકન. ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ, હવે એ તો બધાને કહેવા લાગ્યું કે શું કહે છે કે આભ પડી રહ્યો છે અને તેનો એક ટુકડો બરાબર ચિકન લિંકનના માથામાં એટલે કે મારા માથામાં પડી રહ્યું છે, એમ કે મારા માથામાં પડ્યું એવું કહે છે. ઓ સેટ હેની પેની એન્ડ સી ટુ, હવે એકના માથા ઉપર પડ્યો એ ટુકડો બરાબર ચિકન લિંકનના માથા ઉપર પડ્યો એટલે પછી ત્યાંથી એ બંને દોડે છે, એ બંને સાથે દોડવા માંડ્યા, પછી એ બંને દોડવા માંડ્યા. ઓ નો સેડ હેની પેની એન્ડ સી,
टू बिगेन टू रन विथ चिकन लिंकन. हवे बने हवे शू करू, ओ बापरे ओ बापरे करी बने ए चिकन लंकरना माथामां पड्यू. एटले तरत पेलो ए आगळ દોડે છે ને એ દોડે છે એટલે તરત એને હેની પેની મળે છે ને હેની પેની મળે છે એટલે હેની પેની એને પૂછે છે કે કેમ દોડી રહ્યો છે. તો એને કહે છે કે એક ટુકડો બરાબર મારા માથામાં પડ્યો. એટલે એ હેની પેનીને કહે છે, એટલે હેની પેની કે ઓ હેની પેની બોલી અને પછી તરત એ પણ ચિકન લિંકરની સાથે દોડવા લાગી. એ પણ ચિકન લિંકરની સાથે દોડ ઓ ઓ સેડ હેની પેની એવું તરત છે હેની પેની એને બોલે છે અને તરત જ એ પણ એની સાથે ચિકન લિંકરની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ક્વોકી લોકી. હવે દોડતા દોડતા બંને દોડ્યા સાથે અને થોડી વાર પછી તેમને ક્વોકી લોકી મળે. ક્વોકી લોકી તો ક્વોકી લોકી મળે. હવે ક્વોકી લોકી મળે એ આ બધા નામ જ આપ્યા છે મરઘીના અને બધાના નામ આપ્યા છે કે કોણ છે શું છે. તો એ ક્વોકી લોકી મળ્યો. હવે ક્વોકી લોકી મળ્યા એટલે બંનેને દોડતા જોયા છે એટલે ફરી ક્વોકી લોકી પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિંકન એન્ડ હેની પેની. તો ફરી એ કહે છે કે વાય આર યુ રનિંગ ચિકન લિંકન એન્ડ હેની પેની, તમે શા માટે એમ કે દોડી રહ્યા છો ચિકન લિંકન અને હેની પેની, એમના પ્રશ્ન કરે છે. હવે એ બંને ભેગા થઈને પાછા કહે છે, ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન હેડ. હવે પેલાના ફરી પાછું પેલું કહે છે કે તમે બેસા માટે દોડો છો ચિકન લિંકન હેની પેની. તો ફરી હેની પેનીને કહેવા માંડે છે કે આ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિંકનના માથામાં પડ્યો એવું પેલું હેની પેની કહે છે. ઓ ડિયર ઓ ડિયર, એટલે કે ઓ મારા વાલા ઓ મારા વાલા એમ કે ઓ બાપરે આપણી ભાષામાં. સેડ ક્વોકી લોકી. હવે ક્વોકી લોકી એન્ડ હી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. અને પછી ઓ બાપરે કરીને ક્વોકી લોકી બોલ્યો અને તે પણ તેમની સાથે દોડવા લાગ્યું. બાય ધ બાય બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી. હવે દોડતા દોડતા તેમને થોડી વારમાં ડકી લકી મળી. હવે વાય આર યુ રનિંગ ચિકન લિંકન હેની પેની એન્ડ ડકી લકી. હવે પેલું કોણ મળ્યું એમને હાલ, કે જે હાલ મળ્યો એ કહે છે કે તમે શા માટે દોડી રહ્યા છો એવું કહે છે. અહીંયા તમને હાલ જોયું ને કે ડકી લકી મળ્યો એ ડકી લકી બધાને પૂછે છે કે તમે કેમ દોડી રહ્યા છો. તો ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન હેડ. તો ફરી કહે છે સ્કાય આકાશ પડી રહ્યું છે, એનો એક ટુકડો ચિકન લિંકનના માથા ઉપર પડ્યો એવું કહે છે. એટલે ડિયર મી એ એમ કે આપણી ભાષામાં કે ઓ બાપરે એવી રીતે જે વાત કરીએ એ રીતે કહે છે. અને સેટ ડકી લકી એમ કે જે ડકી લકી હતો એ બોલ્યો એમ કે સેટ ડકી લકી એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ધેમ. અને એ બોલીને એ પણ એમની સાથે દોડવા માંડ્યું. બાય એન્ડ બાય ધે મીટ ઘૂસી પૂસી. અને થોડી વાર પછી તેમને ઘૂસી પૂસી મળી. વાય આર યુ રનિંગ ચિકન લિંકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી. તો કે શા માટે તમે દોડી રહ્યા છો ચિકન લિંકન હેની પેની કોકી લોકી અને ડકી લકી, તમે શા માટે દોડી રહ્યા છો બધા, બધાના નામ દીધા. તો ફરી પાછી કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ચિકન લિંકન હેડ. ફરી કહે છે કે આકાશમાંથી એક ટુકડો પડ્યો અને તે ચિકન લિંકનના માથા ઉપર પડ્યો. વેન ઘૂસી પૂસી હિયર ધીસ. અને એ ઘૂસી પૂસીએ એ વાત સાંભળી અને એ સાંભળી પછી હી બિગેન ટુ રન વિથ ધેમ વિથ આઉટ સેઈંગ અ વર્ડ. અને એ સાંભળ્યું પછી કંઈ પણ એક પણ શબ્દ એક પણ અક્ષર એક પણ શબ્દ કશું જ બોલ્યા વગર એ પણ તેમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ લાયન. દોડતા દોડતા થોડી વારમાં એમને સામે લાયન મળ્યો, સિંહ મળ્યો. હવે સિંહ મળ્યો એટલે સિંહ પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિંકન હેની પેની કોકી લોકી ડકી લકી ઘૂસી પૂસી, તમે શા માટે બધા ભેગા થઈને દોડી રહ્યા છો. તો ફરી કહે છે ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન હેડ. એટલે ફરી કહે છે કે આકાશ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો એમ કે
ચિકન લિંકનના માથા પર પડ્યું અને તેથી અમે એમ કે દોડી રહ્યા છીએ. હવે આ તો બધાને એકબીજાને કીધું એટલે એ બધા તો એમની સાથે દોડવા જ લાગ્યા, ઓ બાપરે કરી. પણ અહીંયા લાયનને કીધું એટલે લાયનને કીધું એટલે શું કર્યું, શો મી, વેર ઇઝ ઇટ. લાયન આસ્ક્ડ, લાયન શું બોલ્યો, શો મી, મને બતાવો, વેર ઇઝ ઇટ, ક્યાં પડ્યો છે. લાયન આસ્ક્ડ, આસ્ક્ડએ કીધું એવું કે શો મી, મને બતાવો તમે ક્યાં પડ્યો છે ટુકડો. ચિકન લિંકન ટુક ધેમ ટુ ધ ટ્રી. જે ચિકન લિંકન હતું એ બરાબર જે ઝાડ નીચે, જે ઝાડ નીચે એ રમતું હતું અને જ્યાં ત્યાં એક પેલા પાંદડાનો ટુકડો પડ્યો હતો ત્યાં એ ઝાડ પાસે એને લઈ ગયો સિંહન. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર. હવે ત્યાં લઈ ગયો ઝાડ પાસે તો ત્યાં શું પડ્યું હતું, ખાલી ત્યાં થોડા ઘણા સૂકા ડ્રાય લીવ્સ એટલે કે સૂકા પાંદડા પડેલા હતા એમ કે. વેર ઇઝ યુઆર આસ્ક, તારું આકાશ ક્યાં પડ્યું છે. ધ લાયન આસ્ક્ડ, લાયન સિંહે કીધું કે તારું આકાશ ક્યાં પડ્યું છે. ચિકન લિંકન હેની પેની કોકી લોકી ડકી લકી એન્ડ ઘૂસી પૂસી લાફડ, અને પછી બધા હસવા લાગ્યા. ફરી એકવાર બોલી જાઉં છું તો કે એક સરસ મજાનું, વન્સ ધેર વોઝ અ ડિયર લિંકન, ડિયર અ લિટલ ચિકન કોલ્ડ ચિકન લિંકન, એટલે કે એક દિવસ એક મરઘીનું બચ્ચું, સરસ નાનું એવું બચ્ચું એ રમી રહ્યું હતું એમ કે. અને એ ચિકન લિંકન નામનું એક બચ્ચું હતું અને એનું નામ ચિકન લિંકન હતું. ચિકન એક મરઘીનું નાનું બચ્ચું હતું, એનું નામ ચિકન લિંકન. હી વોઝ હોપિંગ અબાઉટ અ બિગ ટ્રી, એક ઝાડ નીચે, મોટા ઝાડ નીચે રમી રહ્યું, કૂદકા મારી રહ્યું હતું. વેન લીફ ફોલ રાઇટ ઓન હેર, અને એટલામાં જ એની ઉપર એક પાંદડું પડ્યું. ઓ નો ધ સ્કાય ઇઝ ફોલિંગ, એ તો ગભરાઈ ગયું અને ઓ નો આકાશ પડી રહ્યું છે. સેડ ચિકન લિંકન એન્ડ સ્ટાર્ટેડ ટુ રન, એવું બોલીને ચિકન લિંકન તો દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધ મીટ હેની પેની, એટલામાં જ થોડી વારમાં જ રસ્તામાં એને હેની પેની મળ્યું. હેની પેની પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિંકન, ચિકન લિંકન તું શા માટે દોડે છે. ધ ચિકન સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ અ પીસ ઓફ હિટ ફેલ રાઇટ ઓન માય હેડ, એક ટુકડો આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો મારા ઉપર પડ્યો. તેથી ઓ ઓ યસ સેડ હેની પેની એન્ડ સી ટુ બિગેન ટુ રન વિથ ચિકન લિંકન, ઓ ઓ કરીને એ પણ એની સાથે ચિકન લિંકન સાથે દોડવા લાગ્યું. કોણ, હેની પેની. ઓ પછી બાય એન્ડ બાય ધે મીટ કોકી લોકી, એટલામાં રસ્તામાં થોડી વારમાં એમને કોકી લોકી મળ્યું. વાય આર યુ રનિંગ ચિકન લિંકન એન્ડ હેની પેની, તો કહે છે તમે શા માટે દોડી રહ્યા છો ચિકન લિંકન અને હેની પેની. તો ફરી એ લોકો કહે છે, ધ આસ્ક ઇઝ ફોલિંગ અ પીસ ઓફ હિટ ફેલ રાઇટ ઓન ચિકન લિંકન હેડ, એટલે કહે છે કે આકાશ પડી રહ્યું છે અને એને એક ટુકડો એમ કે ચિકન લિંકનના માથા ઉપર પડે. ઓ ડિયર ઓ બાપરે સેડ કોકી લોકી એન્ડ હી ટુ બિગેન અ રન વિથ ધેમ, અને ઓ વાપરે કરીને કોકી લોકી પણ એમની સાથે દોડવા લાગ્યું. બાય એન્ડ બાય ધે મીટ ડકી લકી, એટલામાં જ થોડી વારમાં દોડતા ડકી લકી મળે છે. તો ડકી લકી મળે છે એ પણ શું કરે છે કે વાય આર યુ રનિંગ ચિકન લિંકન, તો તમે શા માટે દોડો છો. ચિકન લિંકન કહે છે, હેની પેની અને કોકી ડોકી કોકી લોકી, ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ એન્ડ ચિકન લિંકન હિયર હેડ, એટલે કે એક ટુકડો આકાશમાંથી પડ્યો અને ચિકન લિંકનના માથામાં પડ્યો. ડિયર મી વો મારી વાલી એમ કરીને એ પણ સેટ ડકી લકી એન્ડ સી ટુ બિગેન ટુ વિથ ધેમ, એ પણ એમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધે મીટ ઘૂસી પૂસી, એટલામાં થોડી વારમાં એમને ઘૂસી પૂસી મળી. તો વાય આર યુ રનિંગ ચિકન લિંકન હેની પેની કોકી લોકી એન્ડ ડકી લકી, તો કે તમે બધા શા માટે દોડી રહ્યા છો. તો નામ દે છે ચિકન લિંકન હેની પેની કોકી ડોકી લકી ડકી લકી, એ બધા નામ દે છે કે તમે બધા શા માટે દોડી રહ્યા છો. તો ફરી કહે છે કે ધ સ્કાય ઇઝ ફોલિંગ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ એન્ડ ચિકન લિંકન હેડ, એટલે કે આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો ચિકન લિંકનના માથા ઉપર પડ્યો. વેન ઘૂસી પૂસી હિયર ધીસ,
એ બધું ભૂસીપૂસીએ સાંભળ્યું. હી બિગેન ટુ રન, એ પણ એમની સાથે દોડવા લાગી. વિથ ધેમ વિધાઉટ સેઈંગ અ વર્ડ, એટલે કે એ પણ એમની સાથે દોડવા લાગી, એક પણ શબ્દ બોલ્યા વગર એ પણ એમની સાથે દોડવા લાગી. બાય એન્ડ બાય ધેમ મીટ લાયન, એટલામાં થોડી વારમાં રસ્તામાં એમને લાયન મળ્યું. આ બધાને એક સાથે દોડતા જોયા એટલે એમને રસ્તામાં લાયન મળ્યું. તો લાયન પૂછે છે, વાય આર યુ રનિંગ ચિકન લિંકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી, ઘૂસી પૂસી? તો કહે છે, તમે બધા શા માટે દોડી રહ્યા છો? ચિકન લિંકન, હેની પેની, કોકી ડોકી, લકી ડકી લકી, ઘૂસી પૂસી, તમે બધા શા માટે દોડી રહ્યા છો? તો ધ સ્કાય ઇઝ ફોલિંગ અ પીસ ઓફ ઇટ ફેલ રાઈટ ઓન ચિકન લિંકન હેડ, તો કે આકાશ પડી રહ્યું છે અને એનો એક ટુકડો ચિકન લિંકનના માથા ઉપર પડ્યો. સો મી વેર ઇઝ ઇટ, લાયન આસ્ક્ડ. હવે લાયન કહે છે કે સો મી, બતાવ મને ક્યાં પડ્યો છે એ ટુકડો. ચિકન લિંકન ટુક ધેમ ટુ ધ ટ્રી, અને ચિકન લિંકન જે મરઘીનું બચ્ચું હતું જેના ઉપર ટુકડો પડ્યો હતો એ બતાવવા માટે એ ઝાડ નીચે લઈ જાય છે. કોને? લાયનને. અને લાયન સાથે બીજા બંધ બધા પણ તેમની પાસે જાય છે. ધેર વેર મેની ડ્રાય લીવ્સ ધેર, તો ત્યાં જઈને જોવે છે ઝાડ નીચે, તો ત્યાં થોડા ઘણા ડ્રાય સૂકા પાંદડા એકલા પડેલા હતા. એમ કે વેર ઇઝ યોર સ્કાય, તારું આકાશ ક્યાં છે? ધ લાયન આસ્ક્ડ, લાયન પૂછે છે. લાયન સિંહ હતો એ પૂછે છે કે વેર ઇઝ યોર સ્કાય, તારું આકાશ ક્યાં પડેલું છે બતા એમ કે. ચિકન લિંકન, હેની પેની, કોકી ડોકી, ડકી લકી અને ઘૂસી પૂસી લાફડ, અને પછી બધા હસવા લાગે છે. એક ખાલી એક પાંદડું પડ્યું એમાં તો આકાશ પડ્યું છે, આકાશ પડ્યું છે એમ કરીને દોડ્યા, પણ જ્યારે લાયન એમને પાછળ ફરીને લઈ જાય છે એ જગ્યાએ કે તું મને જગ્યા બતાય ક્યાં પડ્યું છે, તો ત્યાં લઈ જાય છે અને જોવે છે તો ત્યાં તો ખાલી થોડા સૂકા પાંદડા પડેલા હતા, અને એ જોઈને અને પછી બીજા બધા પણ હસવા લાગે છે. હવે લેસનમાં લિટલ સ્ટેપ 10, 11, 12 એના એક્ટિવિટી 1 એનું ઇંગ્લિશ લખવાનું છે અને ભાષાંતર લખવાનું છે. પછી એક્ટિવિટી 2 એ પણ એનું ઇંગ્લિશ લખવાનું છે અને ભાષાંતર લખવાનું છે. આ સાથે આપણો પાઠ આરે પૂરો થાય છે. આવજો.